તો રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ પર હુમલાની ઘટના બાદ એક્શન જોવા મળ્યું. સનીપાજીદા ધાબા સામે કાર્યવાહી થશે. સનીપાજીદા ધાબાની જગ્યામાં શરત ભંગ થયાનો ખુલાસો થયો છે. રહેણાંક હેતુની જગ્યા બિનખેતી કરાવીને કોમર્શિયલ ઉપયોગ કરાયા હોવાનું સામે આવ્યું છે. 4 મહિના પહેલા ધ્યાને આવેલી બાબત પર કાર્યવાહી નહોતી કરવામાં આવી, ત્યારે ડેપ્યુટી મેયર પર હુમલા બાદ હવે શરત ભંગ મુદ્દે કાર્યવાહી થશે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા દિવેશ. જી દિવેશ, શું છે આ સમગ્ર મામલો? કારણ કે થોડા દિવસ પહેલા જે હુમલાની પણ ઘટના સામે આવી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો, અને આટલા દિવસ બાદ હવે કાર્યવાહીના પણ સૂર ઉઠ્યા છે. ચોક્કસ વાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલાની જે ઘટના છે તેના બાદ તંત્ર ક્યાંક ને ક્યાંક જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. સનીપાજીનો જે ધાબો છે તે જે જગ્યા હતી તેને બિનખેતી કરવામાં આવી હતી. આ જે જગ્યા બિનખેતી કરવામાં આવી હતી તે રહેણાંક હેતુ માટે કરવામાં આવી હતી, પણ ત્યાં તે જગ્યા છે તે રહેણાંક હેતુના બદલે કોમર્શિયલ ઉપયોગ છે તેમાં શરૂ થઈ ગયો હતો. સનીપાજીનો જે ધાબો છે તે ક્યાંક ને ક્યાંક તે જગ્યામાં શરત ભંગ થયા હોવાનું તંત્રમાં ખુલાસો છે તે થયો છે. કલેક્ટર તંત્ર દ્વારા હોટલ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોનની જયારે આગકાંડની ઘટના બની હતી ત્યારે મામલતદાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે તપાસ છે તે કરાઈ હતી. ક્યાંક ને ક્યાંક 4 મહિના પહેલા આ બાબત છે તે ધ્યાને આવી હતી, છતાં તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ ખાડા કાંડ છે તે કરવામાં આવ્યા હતા. પરંતુ ડેપ્યુટી મેયરની હુમલાની ઘટના બાદ ક્યાંક ને ક્યાંક તંત્ર જાગ્યું છે અને જે શરત ભંગનું જે ધ્યાને આવતા કલેક્ટર તંત્ર દ્વારા આકરામ આકરી કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની અત્યારે શક્યતા છે તે સેવાઈ રહી છે. જી દિવેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.